नमस्कार, आप देख रहे हैं इंडिया खबर लाइव। आपके साथ मैं अनुव्रत शर्मा। खबर आ रही है गुजरात के नर्मदा जिले से। स्टैचू ऑफ यूनिटी के टिकट काउंटर पर काम करने वाले कुछ कर्मचारियों को थोड़े दिन पहले ड्यूटी से निकाल दिया गया था, जिसके चलते सरपंच परिषद के सदस्यों ने कर्मचारियों की मांग को लेकर स्टैचू ऑफ यूनिटी के CEO नीलेश भाई दुबे के साथ मुलाकात कर पूरी घटना के बारे में जाना। नीलेश भाई दुबे ने मुलाकात के बाद सरपंचों को जल्द से जल्द समस्या सुलझाने का वादा भी किया है। हमारे संवाददाता गौतम व्यास ने पूरे मामले पर नर्मदा जिला सरपंचों से बातचीत भी की। इंडिया खबर लाइव के लिए गुजरात नर्मदा से गौतम व्यास की रिपोर्ट। सरपंच परिषद माथे बधा जायला सरपंचो आईनो स्थानिक प्रश्न छोकराओने हतो एनी रजूआत दुबे साहेब ने करी अने दुबे साहेबे खूब सारी रीते जवाब आप्यो। वहली तके पते एवं बधा सरपंचोने दिलासो आप्यो छे। तो अमे बे दिवसनी मुदत आपेली छे, तो साहेब ने मंगळवारे कलेक्टरशी पासे रजूआत करवा। अमारा पार्टी सरपंच परिषदना निरंजन भाई, आजूबाजू गाममांथी आवेला वडेश्वरना सरपंचो, तिलकड़ा सरपंचो, नांदोदना सरपंचो बधा भेगा थईने बधा सरपंचो छोकराओनी रजूआत माटे त्यां जशुं, अने खूब सारी रीते टूंक समयमां आनो निकाल आवे एवुं साहेब दुबे साहेबे जवाब आप्यो छे। અને ગોઠવીદાર શ્રીઓ આજે ઉપસ્થિત રહી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી બાબતે જે યુવા જે પેઢી છે એમાંથી 11 છોકરાઓને કોઈ કારણસર એમને સ્ટેચ્યુમાંથી એમને કાઢી મૂકવામાં આવ્યા હતા, પણ બધા નર્મદા જિલ્લાના તમામ સરપંચશ્રીઓ ભેગા મળી અને ડેપ્યુટી કલેક્ટર સાહેબ દુબે સાહેબ જોડે અમે રજૂઆત કરી કે જે સ્થાનિક છોકરાઓ છે એ લોકોને તો તમારે કમ્પલસરી અહીંયા જે રોજગારી છે એ રોજગારી તો તમારે આપવી જ પડશે। એ બાબતે ચર્ચા કરતાં જે સ્થાનિક છોકરાઓ છે એમને 11 છોકરાઓને કાઢ્યા હતા અને એના લીધે ખૂબ મોટા પ્રમાણમાં વિવાદ ઊભો થયો હતો સ્થાનિક લેવલે। એવો હતો કે અમને હવે ફરી લઈ લો, છૂટા ના કરો, અને જે રજૂઆત એમણે કરી તો એ રજૂઆતનો કોઈ યોગ્ય નિકાલ ના આવ્યો। તો અમે બધા સરપંચોએ ભેગા થઈને દુબે સાહેબને રજૂઆત કરી કે જે કંઈ પણ જેટલા છોકરાઓ છે એ લોકોને તમે પાછા લઈ લો, જે કંઈ કારણોસર તમે એમને છૂટા કર્યા છે એ કારણો હવે ફરી નહીં બને એવી અમે બાંયધરી એમને આપી છે। અને એટલા માટે જે સાહેબશ્રીએ પણ અમને એવી બાંયધરી આપી છે કે એ જેટલા પણ છોકરાઓ છે એ લોકોને અમે ગમે તે જગ્યાએ સેટ કરી દઈશું અને એ લોકોને ભવિષ્યમાં અમે ફરી રાખી લઈશું નોકરી પર। અને એ લોકોના માટે અમે પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે અને છોકરાઓને અમે સરપંચોએ બધાએ ભેગા થઈને છોકરાઓને પણ એવા સમજાવ્યા છે કે તમે સારી રીતે નોકરી કરજો અને હવે ભવિષ્યમાં જો ભૂલો થઈ હોય તો એ ના કરે અને સાહેબો જોડે સારી રીતે રહે અને સાહેબો પણ એમને સારું વેતન આપે, ટાઈમસર એમને પગાર આપે, એ લોકોના જે કંઈ પણ પ્રશ્નો હોય એ સાંભળે એ માટે અમે તમામ સરપંચોએ ભેગા મળીને સાહેબને રજૂઆત કરી છે અને અમને આશા છે કે સાહેબ આનું યોગ્ય નિરાકરણ લાવશે અને અમારા અને બાળકોના જે કંઈ પણ પ્રશ્નો છે એનું સોલ્યુશન આવશે એવી અમે તમામ સરપંચો આશા રાખીએ છીએ।